ગુડ મોર્નિંગ બાળકો, તમારા સૌનું સ્વાગત છે આપણી શાળામાં હોળીના ઉત્સવ ઉજવણીમાં. અરે તમને યાદ છે કે ગયા વર્ષે આપણે શાળામાં કેવી સુંદર હોળી રમેલા? એકબીજા જોડે આપણે તિલક કરેલું, તિલક હોળી રમ્યા હતા. યાદ કરો, યાદ કરો તમને ટીચરે કેવી સરસ હોળી કરાવી હતી. પછી બધાને હોળીની સમજ આપી હતી ને. તો બાળ દોસ્તો, ફરી પાછું એક વર્ષ પછી આ તહેવાર આવી ગયો છે. આપણે કોરોના વાયરસને કારણે શાળામાં આવીને એક પણ તહેવાર ઉજવી નથી શક્યા, પણ આપણે આ હોળીનો તહેવાર પણ ઘરે મમ્મી પપ્પા સાથે સેલિબ્રેટ કરવાનો છે. વૈદિક હોળીથી આપણે હોળીને ઉજવશું. અને અવોઇડ કલર, અવોઇડ કોરોનાને આપણે અપનાવીશું. તો તમે સૌ સૌથી પહેલા યાદ રાખો, કોરોનાની બીજી લહેરથી બચવા, કોરોનાની બીજી લહેરથી બચવા બે જ મંત્ર, માસ્ક અને બે ગજની દૂરી. કોરોનાની બીજી લહેરથી બચવા બે જ મંત્ર, માસ્ક અને બે ગજની દૂરી. આટલું યાદ રાખશો ને તો આ હોળીમાં આપણે કોરોના વાયરસને દફનાવી દઈશું. વર્ષો પહેલા હોલિકા પ્રહલાદને લઈને બેઠી હતી. પ્રહલાદ આબાડ બહાર આવી ગયા અને હોલિકાનું દહન થઈ ગયું. એવી જ રીતે આ વર્ષે વૈદિક હોળીથી આપણે કોરોનાનું દહન કરશું. દર વર્ષે માર્ચ મહિનામાં ફાગણ માસની પૂનમના દિવસે આવતો સૌનો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી કે જેને રંગોનો પણ તહેવાર કહેવાય છે, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ઉદાસણીથી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે. બીજા દિવસે ધૂળેટીના તહેવારને ઉજવવામાં આવે છે. એ પહેલાં હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક પર અથવા સોસાયટીના ચાર રસ્તા ઉપર, અપાર્ટમેન્ટના ચાર રસ્તા ઉપર છાણા અને લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ જેવા વાજિંત્રો વગાડતા એકઠા થાય છે અને હોળીની પૂજા કરીને પ્રગટાવવામાં આવે છે. લોકો ત્યાંની પ્રદક્ષિણા કરે છે અને તેમજ પ્રદક્ષિણાની પહેલા પૂજા કરે છે. પૂજા કરીને એની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કર્યા પછી શ્રીફળ, માળા આદિ વસ્તુઓથી એનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતોમાં અને સમુદાયમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે હોય છે, પરંતુ દરેકની ભાવના તો એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્વનો નાશ કરવો અને દૈવી શક્તિનું આહવાન કરવું. અસુરી શક્તિ એટલે કે આસુરી શક્તિ, દૈવી શક્તિ એટલે ઈશ્વરીય શક્તિ, આસુરી એટલે નકારાત્મકતા, દુર્ગુણોનો હોળીમાં નાશ થાય છે અને દૈવી તત્વો હકારાત્મકતા સદગુણોનો આવિષ્કાર થાય છે. હિન્દુ ધર્મમાં આને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જ જાણીતી છે. આપણા ઘરમાં દરેક દાદાને, દાદીને, મમ્મીને હોળિકાની આ વાત ખબર છે. તો તમે સૌ મમ્મી પપ્પા પાસે આ પૌરાણિક કથા સાંભળજો. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશ્યપ દાનવોનો રાજા હતો અને તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે રાત્રે કે ઘરની અંદર, દિવસે કે ઘરની બહાર, ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી પણ તેનું મૃત્યુ થશે
વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. સ્વર્ગ અને પૃથ્વી પર તેણે હરાવી શકે એવું કોઈ હતું જ નહીં. તો ઈશ્વરે પણ આમાં શું કર્યું ભાઈ? તો કે ભાઈ, એને તો હાહાકાર મચાવી દીધો હતો. બધાને એવું જ કે હું જ ભગવાન છું, મારી પૂજા કરો, મારી અર્ચના કરો, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. અને પછી એને ત્યાં એક સરસ દૈવી પુત્રનો જન્મ થયો, હિરણ્યકશ્યપનો પુત્ર એટલે કે પ્રહલાદ. પ્રહલાદ તો ભાઈ ભગવાનનું જ નામ લીધે રાખે, તો વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત. એને કેટલાય પ્રલોભનો ડર આપીને કર્યા કે તું ભગવાનની ભક્તિથી દૂર રહે, દૂર રહે. પરંતુ પ્રહલાદ તો ડગ્યો જ નહીં, ડગ્યો જ નહીં. એને તો ઈશ્વરની ભક્તિ ચાલુ જ રાખી, ચાલુ જ રાખી. પરંતુ ભાઈ, આ તો હવે પુત્ર એને ગમતો નહોતો. એ તો એવું માનતો હતો કે મારે આ પુત્રનું કંઈ કામ નહોતું, એને મારી કાઢો, બસ એનું કંઈ કામ નથી. એને જાત જાતની સજા કરવામાં આવી, એને થાંભલા સાથે બાંધી દીધો, બહુ જ ગરમ ગરમ થાંભલાને અડગવાનું કહ્યું. પછી એની ફોઈ હતી, એને વરદાન હતું કે ભાઈ આ હોલિકાને એટલે કે અગ્નિમાં એ ભસ્મ નહીં થશે, એવું એની પાસે વસ્ત્ર હતું. અને એ વસ્ત્ર પહેરાવીને એની બહેનને હોલિકામાં બેસાડી કે ભાઈ તું અને ખોળામાં લઈને બેસી જા. એટલે એની ફોઈ એને લઈને બેસી ગઈ ખોળામાં. પરંતુ ફોઈ તો પડીને ભસ્મ થઈ ગઈ, પરંતુ પ્રહલાદનો તો આબાદ બચાવ થઈ ગયો. વિષ્ણુ ભગવાને એને અગ્નિ પરીક્ષામાંથી બહાર લાવ્યો, પિતાની આજ્ઞા કરી કે વિષ્ણુ ભગવાને પોતાનો જીવ બચાવવા પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે મારી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકાના અગ્નિમાં પડીને ભસ્મ થઈ ગયો અને પ્રહલાદ એમાં સાજો માજો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું અને ઘટના એ દિવસથી હોળી ઉત્સવનું કારણ બની. બાળ મિત્રો, આ અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનો પર્વ છે. મારા વાલા બાળકો, તમને ખબર પડી ગઈ ને કે આપણે હોળી શા માટે ઉજવીએ છીએ? અને અસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય થયો એના બીજા દિવસે લોકોએ એકબીજા ઉપર રંગો છાંટીને આ ઉત્સવને આનંદપૂર્વક મનાવ્યો. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આપણે એકબીજા પર રંગ કરીશું નહીં, એકબીજા પર કલર છાંટવા નહીં જઈશું, પિચકારી લઈને નહીં જઈશું. આપણે શું કરશું ભાઈ? તો કે આપણે અવોઈડ કલર, અવોઈડ કોરોનાને અપનાવીશું. એટલે કે આપણે ઘરમાં બેસીને મમ્મી પપ્પા સાથે સારું પુસ્તક વાંચશું, સારો વિચાર કરશું, સરસ રીતે મમ્મી પપ્પા સાથે રજાનો આ દિવસ પસાર કરીશું. અને યાદ રાખશું કે આ જે આસુરી શક્તિનો જે આપણા ઉપર પ્રહાર થયો છે, એ પ્રહારમાં આપણે બધા એકબીજાથી ડિસ્ટન્સ બનાવીએ, બહુ બહાર ન નીકળીએ, કમ્પલસરી માસ્ક પહેરી રાખીએ. અને માસ્ક પહેરી રાખેલું હશે, 2 ગજની દૂરી હશે, તો કોરોના વાયરસને આપણે ખતમ કરી શકીશું. તો આવો બચ્ચાઓ, આપણે સૌ ઈશ્વરને પ્રાર્થીએ કે હે ભગવાન, અમારા પૃથ્વી લોક પર તમારો પ્રકોપ નહીં પરંતુ તમારા આશીર્વાદની જરૂર છે. અમે શું બાલ દેવો, તમારા બાળકો, બાળ પુષ્પો, તમારા માનવ પુષ્પો, આ એક એક વર્ષથી પ્રગટેલી આ હોળી એ અમારું શાળાએ જવાનું અટકાવી દીધું છે, અમારું જીવન ત્રસ્ત નસ્ત થઈ ગયું છે. ભગવાન, તમે કોઈ હોલિકાને જેવું વસ્ત્ર આપ્યું હતું એવું આ કોરોના વાયરસમાં બચી શકીએ એવું અમને પણ કોઈ આવરણ આપો, એવું કોઈ રક્ષણ આપો કે જેનાથી અમે બચીએ અને મસ્તીમાં આનંદમાં પાછા અમે શાળાએ જઈએ, શાળાએ જઈને અમે મસ્તીથી બધા તહેવારો મનાવી શકીએ અને મસ્તીથી જૂમી શકીએ, એકબીજા જોડે ડાન્સ કરીએ, એકબીજા જોડે વાર્તા કરીએ. હે ઈશ્વર, અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. આપ સર્વને હોળી પર્વની અનંત શુભકામનાઓ. અવોઈડ કલર, અવોઈડ કોરોના. થેન્ક યુ.